તમે ઈર્તે બોલો કે અર્થ પૂર્ણ રહે। 12મી જૂન 2023 વિશ્વાસ ઘોષણા। હું જાહેર કરું છું કે હું વિશેષ અસાધારણ અને અલૌકિક છું। હું સરેરાશ નથી। મને વૈવિધ્યપૂર્ણ બનાવવામાં આવ્યો છે। હું એક પ્રકારનો છું। પ્રભુએ બનાવેલી બધી વસ્તુઓમાંથી તે મારામાં અત્યંત આનંદ લે છે। હું પ્રભુની શ્રેષ્ઠ કૃતિ છું, તેમની સૌથી કિંમતી સંપત્તિ। હું મારું માથું ઊંચું રાખું છું એ જાણીને કે હું સર્વોચ્ચ પ્રભુનો બાળક છું, જે તેમની ઉત્તમ છબી અને સમાનતામાં બનેલો છે। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય કબૂલાત। મારું જીવન, આરોગ્ય, કુટુંબ અને નાણાકીય બાબતો મારા વિશેના ઈશ્વરના શબ્દને અનુરૂપ છે। મારા જીવનનો દરેક ભાગ પ્રભુના શબ્દ સાથે સુસંગત છે। પ્રભુ ઈસુ મારા જીવનનો પ્રકાશ છે અને ઈસુનું જીવન મારા આત્મા, મન અને શરીર દ્વારા સંપૂર્ણતામાં ચમકે છે। આમેન। તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે। 11મી જૂન 2023 વિશ્વાસ ઘોષણા। હું મારા જીવન પર એફેસસ 3:20 જાહેર કરું છું। હું જે પૂછું છું કે વિચારું છું તે બધા કરતાં પ્રભુ અત્યંત વિપુલ પ્રમાણમાં કરે છે। હું પ્રભુનું સન્માન કરું છું અને તેમને પ્રથમ શોધું છું અને તેમના બધા આશીર્વાદો મારામાં ઉમેરવામાં આવે છે। પ્રભુની કૃપા મારી પાછળ આવે છે અને મારી આગળ નીકળી જાય છે। હું યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ છું। લોકો મારી સાથે સારા બનવા તેમના વાળાઓ છોડે છે। હું પ્રભુની કૃપાથી ભરાયેલો છું। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય કબૂલાત। પ્રભુની ક્ષમતા આજે મારામાં કામ કરી રહી છે। હું મારી પોતાની ક્ષમતા કે શક્તિથી કામ કરતો નથી, કારણ કે પ્રભુ દરરોજ મારી શક્તિને નવીન કરે છે અને હું દરેક સમયે દૈવી રીતે ઉત્સાહિત છું। પ્રભુના શબ્દે મને જ્ઞાની બનાવ્યો છે અને હું દૈવી સ્વાસ્થ્ય, શાંતિ અને આનંદમાં ચાલી રહ્યો છું। આમેન। તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે। 10મી જૂન 2023 વિશ્વાસ ઘોષણા। હું ઘોષણા કરું છું કે હું યોજનાઓ પૂર્ણ કરી રહ્યો છું। પ્રભુને મારા જીવન માટે તૈયાર કર્યા છે, કારણ કે મેં તેમનામાં વિશ્વાસ મૂક્યો છે। હું મારા સપનાને શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરું છું। અવરોધો દૂર કરવામાં, દેવામાંથી બહાર નીકળવામાં અથવા યોગ્ય વ્યક્તિને મળવામાં વર્ષો લાગતા નથી। પ્રભુએ મને અત્યારે વિશ્વાસ અને શ્રદ્ધાથી વિજય અપાવ્યો છે। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય કબૂલાત। પ્રભુના શબ્દની શક્તિ દ્વારા અને ઈશ્વરના નામે હું આ દુનિયાથી ઉપર અને પ્રભુના મહિમાના ક્ષેત્રમાં આવ્યો છું। હું મારા શરીર પર ખ્રિસ્તના અધિકારનો ઉપયોગ કરું છું અને મારા જીવનમાં શક્તિ, આરોગ્ય, શાણપણ, સમૃદ્ધિ અને સર્વાંગી સફળતાનો હુકમ કરું છું આજે અને હંમેશા। આમેન। હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ। હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું,
હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું। હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું। હું એક અવિભાજ્ય બીજ છું। હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું। હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું। હું ખરા સમયમાં મબલક પાક આપું છું। હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જીવો છું। હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ, મારા પાન કદી નહીં કરમાય। હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ। ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે। હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું। હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે। હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું। હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું। હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું। હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું। હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું। મારા લોહીના દરેક કોષમાં જીવન છે। મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે। મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે। મારી આંખોનું તેજ સારું છે। મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે। મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે। મારા વાળના મૂળ સજ્જડ છે। હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું। મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે। મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે। મારું પાચન તંત્ર તંદુરસ્ત છે, તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે। મેં તમામ પ્રકારના વ્યસનો એટલે કે આલ્કોહોલ, નિકોટિન, ડ્રગ્સ, ખાવાનું પીવાનું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપસપ, આળસુ, અતિશય, બળજબરીપૂર્વકની ખરીદીઓ અને પ્રભુની આજ્ઞામાં તમામ પ્રકારના ભોગવિલાસ લીધા। જેમ ઈસુ છે તેમ હું પણ છું। મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુઓનું ઉત્પાદન અને જમા કરી રહી છે। મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે। મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોળખાપણને નકારું છું। મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે। ઈસુના નામે હાલેલુયા, આમેન। ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું। ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું। ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું। ઈસુની જય।